नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस विषय सामाजिक विज्ञान में आज आप प्रकरण छ में भारत ना सांस्कृतिक वारसा स्थलों अभ्यास करवाना छे। क्या भारत ने समृद्ध सांस्कृतिक वारसो मळ्यो छे? आपणो समृद्ध सांस्कृतिक वारसो छे एटले भारतना समृद्ध अने प्राकृतिक वारसो अने सांस्कृतिक वारसानो अभ्यास कर्यो छे। भारत समृद्ध अने भव्य प्राकृतिक सांस्कृतिक वारसो धरावे छे। प्रथम प्रकरणमां भण्या छे कि भारत प्राकृतिक अने सांस्कृतिक वारसो धरावे छे। अपना भव्य ने समृद्ध वारसा ने निहाळवा माटे देश विदेशमांथी अनेक प्रवासीओ ભારતની મુલાકાતે આવે છે। આપણા ભારત પાસે જે ભવ્ય જે સાંસ્કૃતિક વારસો છે તો વિશ્વના કોઈ દેશ પાસે નથી। એટલે આપણા વારસાના જે સ્થળો છે એ સ્થળોની મુલાકાત લેવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતમાં આવે છે। એવાય ભારતના સાંસ્કૃતિક વારસા કેટલાક સ્થળોનો આપણે આ પ્રકરણમાં પરિચય મેળવવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે કે આપણા ભારતની અંદર સાંસ્કૃતિક વારસાના વિરાસત સમા કેવા કેવડા સ્થળોને ક્યાં ક્યાં આવેલા છે એમાં આપણે પ્રથમ શરૂઆત કરીએ અજંતાની ગુફાઓથી। અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે। महाराष्ट्र राज्य औरंगाबाद जिल्लो अजंता गाम त्या अजंता गुफाओ आवेली छे। सह्याद्री पर्वतमाला ने कोरीने घोड़ानी नार आकारे कुल 29 गुफाओ आवेली छे। જે સહ્યાદ્રી પર્વતમાળા છે મહારાષ્ટ્રમાં આવેલી છે તો આ પર્વતમાળાને કોરીને ઘોડાની નાર આકારે ઘોડાની નાર આવે છે એ આકારે અહીંયા કુલ 29 ગુફાઓ આવેલી છે। વાસ્તુ કળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે। આપણે વાસ્તુકળા જે ભણ્યા છે વાસ્તુશાસ્ત્ર, તો વાસ્તુકળાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અજંતાની ગુફાઓ એ ખૂબ જ મહત્વની છે। અહીંયા આવેલી જે ગુફાઓ છે એ ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય। એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બે છે શિલ્પકલા આધારિત ગુફાઓ। જે ગુફાઓમાં ચિત્ર એટલે ચિત્રથી દોરેલા છે એ ચિત્રકલા આધારિત ગુફાઓ કહેવામાં આવે છે। બીજી એવી ગુફાઓ છે જે
શિલ્પથી કંડારી તૈયાર કરેલી છે. એટલે અહીંયા ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત ગુફાઓ છે. અહીંયા ભીતપત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષા ભીંતચિત્રો કોને કહેવાય? તો જે ભીંત પર જે ચિત્રો દોરેલા હોય અને ભીંતચિત્રો એ આધારિત જે ગુફાઓ છે એમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના જે ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. આ જે ચિત્રો છે એ ચિત્રોનો મુખ્ય વિષય તો બૌદ્ધ ધર્મ છે. એટલે એના પાઠ્યપુસ્તકમાં પણ હતું કે આ જે ભીંતચિત્ર છે એટલે કે સિદ્ધાર્થ જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે એની પત્ની એના બાળક સુતાતાને પોતે મહાભિનિષ્ક્રમણ માટે નીકળે છે એ ચિત્રો દોરેલા હતા. એટલે એ બૌદ્ધ ધર્મનો મુખ્ય વિષય છે. અજંતાની ગુફાના બે પ્રકાર કાઢી શકાય છે, ચૈત્ય અને વિહાર. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. કઈ કઈ ગુફાનો બે પ્રકાર પાડે છે? ચૈત્ય અને વિહાર. બૌદ્ધ ધર્મ ચૈત્ય અને વિહાર આવે છે. એનામાં 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. અજંતાની આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી, લોકો ભૂલી ગયા હતા, પણ તેને ઈસવીસન 1819 અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી હતી. ફરી એનું શોધખોળ કરવાની લઈને સંશોધિત કરી ઈસવીસન 1819 અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. પરંતુ એ બૌદ્ધ છે આવી વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં અજંતાની ગુફાઓ સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે. હવે આ અજંતાની ગુફાઓ જે મુલાકાત યોજાય તો ત્યાં આગળ એ માનવોનો હસ્તક્ષેપના કારણે, બીજું સમયની જે અસર, જૂના પ્રાચીન હોય, વરસાદ હોય, ગરમી હોય, શિયાળાની ઠંડી હોય, આના કારણે ઘણા ચિત્રોને નુકસાન થયું છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. આપણે જે અજંતાની ગુફાઓ છે એની અરોખી કલા સમૃદ્ધિ અને કારણે ભારતમાં એની કલા જે સમૃદ્ધિ છે અનોખી કલાને એ વિશ્વમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનું અપૂર્વ જે સુમેળ છે આ ગુફામાં થયેલા કલા સર્જને
भारतीय कलाएं विश्व में गौरव पाई है। जतनगा गुफाओ ए उत्तम गुफाओ है। कला सर्जन शिल्प स्थापत्य चित्रकला एक सुपीक समन्वय है। आ कारण विश्व मैंने गौरवत स्थान पम्य है। अपने कहीं बे शब्द वाले बात करी चैत्य विहारो एना विश्व समझ चैत्य को कहवा तो बौद्ध साधुओं प्रार्थना उपासना स्थल चैत्य कहवा चैत्य गुफाओं में अंदर छेड़े स्तूप बाजे हो विहार एटले बौद्ध मठ ज्या बौद्ध भिक्षुओ निवासने अध्ययन करे चैत्य विहार बने शब्दों समझाया बौद्ध साधुओं प्रार्थना उपासना स्थल चैत्य कहवाय बौद्ध धर्म मठ ज्या बौद्ध भिक्षुओ निवास करे अध्ययन करे एने विहार कहवामां आवे छे। हवे आपणे आगळी गुफाओनी चर्चा करीए ए छे इलोरानी गुफाओ। महाराष्ट्र राज्यमां औरंगाबाद पासे इलोरानी गुफाओ आवेली छे। अहीं कुल 34 गुफाओ छे। अहीं एकबीजा थी जुदा एवा गुफा मंदिरों ना त्रण समूह छे। मारा राज्य औरंगाबाद पासे इलोरानी गुफाओ कुल 34 गुफाओ छे। एक बीजा थी जुदा एवा गुफा मंदिर ना त्रण समूह छे। एमां एक बौद्ध धर्म ने लगती गुफाओ एक थी 12 नंबर ની છે। હિન્દુ ધર્મ ની એકથી ગુફાઓ 13 થી 29 નંબર ની છે અને જૈન ધર્મ ની લગતી ગુફાઓ 30 થી 34 નંબર ની છે। પ્રાચીન સમય ની અંદર રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં हिंदू धर्म की गुफाओं निर्माण थे। अपने कलम राजकोट बात नहीं राजकोट राजाओं थे एना समय हिंदू धर्म की गुफाओं निर्माण थे। 16 नंबर की गुफा में कैलाश मंदिर आवेलू है। एक ज पत्थर में कोतरी ने बनावेलू जी 50 मीटर लाबू 33 मीटर पहोळू अने 30 मीटर ऊंचू छे। दरवाजा झरूखाए सुंदर संगोरी श्रेणियों थी सुशोभित आ मंदिरनी शोभा अवर्णनीय छे। सुंदर छे दरवाजा है जरूर खाते सुंदर स्तंभों से सुशोभित मंदिर शोभा अवर्णनीय है। क्या वर्णन शक्ति पहाड़ वाला विस्तार में आवेली इलोरा गुफाओ आ बदी जो गुफाओ है इलोरा पहाड़ वाला विस्तार में आवेली है। ए समयगा ईसी सन 600 थी ईसी सन 1000 काळनी छे। 600 थी 1000 समयगाळानी छे। प्राचीन भारतीय सभ्यता नु जीवन प्रदर्शन करे छे। बौद्ध हिंदू अने जैन धर्म ने समर्पित पवित्र स्थान इलोरा परिसर न केवल
अद्वितीय कलात्मक सर्जन तकनीकी उत्कृष्टता है। साथ ही प्राचीन स्थापत्य भारत ना धीरवान चरित्र नो परिचय आप भाव में त्रण मंदिरों समूह है, यहाँ बौद्ध धर्म लगती गुफाओ, हिंदू धर्म लगती गुफाओ, जैन धर्म ने लगती गुफाओ। बौद्ध धर्म की गुफाओं में एक थी 12 नंबर है, हिंदू धर्म लगती गुफाओ 29 है, जैन धर्म लगती गुफाओ 34। राष्ट्रकूट राजा समय अंदर निर्माण पमेली गुफाओ हिंदू धर्म की गुफाओ निर्माण थे। 16 नंबर जो गुफाई बात करिए कैलास मंदिर आयु एक पत्थर की कोतरी ने बनाव, 50 मीटर लाबू, 30 मीटर तोड़ू, 30 मीटर ऊंचू, दरवाजा झरूखा सुंदर सुशोभन स्तंभों की श्रेणी से सुशोभित थे। अवर्णीय से क्या वर्णन नहीं थे सकते। 600 थी 1000 नो समय वावो छे। प्राचीन भारतीय सभ्यता जीवन प्रदर्शन करे छे। बौद्ध हिंदू अने जैन धर्म ने समर्पित पवित्र स्थान इलोरा परिसर न केवल अद्वितीय कलात्मक सर्जन ने तकनीक विस्तार छे, प्राचीन स्थापत्य भारतना धीरवान चरित्र नो परिचय आपे छे। एवी थया डोरा ની ગુફાઓ ની વાત। ત્રીજો મુદ્દો છે આપણો એલિફન્ટા ની ગુફાઓ, એ મુદ્દાની આપણે ચર્ચા કરીએ। તો એલિફન્ટા ની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર આવેલ અરબ સાગરમાં એલિફન્ટા ની ગુફાઓ આવેલી છે। एलिफेंटा की गुफाओं की कुल संख्या 7 है। महाराष्ट्र राज्य मुंबई थी 12 किलोमीटर अरब सागर की अंदर एलिफेंटा की गुफाओ आवेली छे। आ जगह एलिफेंटा पोटू वीडियो आप पत्थर में कोतरेला હાથીના શિલ્પને કારણે અપાયું છે। પોર્ટુગીઝ જયારે દરિયા કિનારે ફરવા ગયા દૂરથી એક શિલ્પ આકાર હાથી જેવું લાગ્યું એટલે ફરવા ગયા એટલે એલિફન્ટા નામ પડ્યું, એવી પણ એક કલા છે। એટલે પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે એટલે દૂરથી આપણને એવું લાગે કે આ હાથી બેસી રહ્યા છે પાણીની અંદર, એટલે જોઈને ખબર પડ્યા તો ગુફાઓ છે એટલે એમ પછી નામ એમણે એલિફન્ટા આપ્યું। અહીં ગુફાના અનેક સુંદર શિલ્પ ચિત્રો કંડારાય છે, જેમાં ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે અને ગુફા નંબર 1 માં આવેલી છે। ઈસ્વીસન 1887 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસામાં નું જે સ્થળો જે છે એમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે। સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે। એલિફન્ટા ની ગુફાઓ પોર્ટ ગીજો અને એલિફન્ટા એવું નામ આપ્યું, પથ્થરમાંથી કોતરેલી હાથીના શિલ્પને કારણે એલિફન્ટા નામ આપ્યું છે। અનેક સુંદર શિલ્પકૃતિઓથી કંડારાયેલી છે। બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓની ગણના થાય છે
અને ગુફા નંબર એકમાં આવેલી છે. ઈસ્વીસન 1987 ની અંદર યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એની ઘંટાને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાંના જે સ્થાનિક માછીમારો છે ત્યાં તમને ધારાપુરી તરીકે ઓળખાવે છે. એટલે આ પ્રમાણે આપણે આજે ત્રણેય ગુફાઓની વાત કરી છે. અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ અને એલિફન્ટાની ગુફાઓ. એમાં જે ઇડોરાની ગુફાઓ અને એલિફન્ટાની ગુફાઓ જે પરીક્ષાની દ્રષ્ટિએ તો યાદ રહેવી છે, પણ આપણે જે અજંતાની ગુફાઓ છે એમાં ખાસ અલગ અલગ જે ભાગ આપે એ પ્રમાણે એની તૈયારી કરવાની છે. ઇલોરામાં તો ત્રણ જે બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મની વાત છે, અને એના 1-12, 33-29, 30-34 છે. એલિફન્ટાની ગુફાઓ પણ યાદ રહેવું છે. આપણે અજંતાની ગુફાઓ પર એમનું થોડો વધારે ફોકસ આપીશું તો વધારે સારું રહેશે. આજે આપણે અહીંયા જે ત્રણ ગુફાઓની વાત કરી છે અને સમજાયું છે એ મુજબ તમારે તૈયારી કરવાની છે. પરીક્ષાની ત્રણમાંથી ગમે તે એક તો પૂછાય છે એની અલગ PDF તૈયાર છે, એ PDFમાં મૂકવામાં આવે તો એનો અભ્યાસ કરશો પૂર્ણપૂર્વક અને મુદ્દાસર માગ્યા મુજબ લખીએ તો વધારે સરળતા રહેશે. એમાં વિકલ્પ હોય, ખાલી જગા હોય, ટૂંકા પ્રશ્નો એ બધું આવી જતું હોય છે. એ કે એલિફન્ટામાં જે વાત છે કે એને સ્થાનિક માછીમારો ધારાપુરી તરીકે ઓળખાવે છે એ ખાલી ગામ આવી શકે છે. પછી પોર્ટુગીઝે એને એલિફન્ટા નામ આપ્યું. પછી ઇલોરાની જે ગુફામાં જે સમયગાળો 600-1000 સુધીનો એની વાત છે. શિલ્પ સ્થાપત્યની ઉત્તમ નમૂનાઓ આ ત્રણેય ત્રણ જે ગુફાઓ છે, અજંતાની, ઇલોરાની અને એલિફન્ટાની, એ શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ, કલાનું સર્જન જે કર્યું છે એ ઉત્કૃષ્ટ એવી ત્રણે ત્રણ સ્થળની ગુફાઓ આપણે પરિચય કેળવ્યો છે. અને જે મુજબ એની ચર્ચા કરી છે એ મુજબ એની PDF જે આપવામાં આવે એ મુજબ તમે તૈયારી કરશો. એટલે આપણે જે પ્રથમ જે ટાસ્ક જેમાં ત્રણ ગુફાઓની ચર્ચા કરી, અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, બાકીના જે સ્થળો છે એને હવે પછીના ટાસ્કમાં આપણે ચર્ચા કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ, પછીના ટાસ્કમાં બીજી ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.